स्वागत है। समाचार આવી રહ્યા છે કે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરશુરામ ગાર્ડન પાસે રહેતા યુવકના ઘરમાં ઘૂસી ચારે સમયે તેમને ડિકા મૂકીને ઢોરમાર માર્યો હતો અને આ ઉપરાંત યુવક પાસેથી પૈસાની માંગણી કરી તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો અને કાર પાસે લઈ જઈ ગેરકાયદેસર રીતે તેને અટકાયત કરી જાણથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારે સમૂહ સામે લૂંટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં તથા હાલમાં અડાજણ પરશુરામ ગાર્ડન પાસે રહેતા 30 વર્ષીય સચિન કિશોરભાઈ પાઉ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। 31 નવેમ્બરના રોજ રાત્રે 12:30 વાગ્યાના અરસામાં સચિન પોતાના ઘરે હાજર હતો ત્યારે વિનય મિશ્રા, અમરીશ સિંઘ, સરફરાજ શેખ અને ઇંતખાબ આલમ અચાનક જ સચિનના ઘરમાં ઘૂસી આવ્યા હતા। આ ચારેય સમૂહે તેની પાસે પૈસાની માંગણી કરી ડીક મૂકીનો ડોરમાર માર્યો હતો, જોકે સચિનને પૈસા ન આપતા તેની પાસેથી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો અને આ ઉપરાંત મારતા પારતા તેને સફેદ કલરની ફોરવર્ડ ગાડી પાસે લઈ જઈ ગેરકાયદેસર રીતે અટકાયત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જોકે બાદમાં ડોરમાર મારી છોડી મુક્ત આખરે સચિને અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારે સામે લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।